ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નવા શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય રામજીને યાદ કરીએ એટલે આખું જગત જાણે માતૃવત દેખાવા લાગે એકનાથ મહારાજે ભાવ રામાયણમાં લખ્યું છે કે રામ રાવણનું યુદ્ધ થતું હતું ત્યારે કુંભકર્ણ સૂતો હતો અનેક રાક્ષસોના વિનાશ પછી રાવણે કુંભકર્ણને જગાડ્યો જ્યારે કુંભકર્ણને જગાડવામાં આવ્યો ત્યારે તેણે પૂછ્યું મને કેમ જગાડ્યો રાવણે કહ્યું જાનકી માટે યુદ્ધ થાય છે એટલે યુદ્ધ કરવા માટે જગાડ્યો કુંભકર્ણ કહે તો હું સીતાજીને શા માટે લઈ આવ્યો રાવણ કહે તે બહુ સુંદર છે તેથી લઈ આવ્યો કુંભકર્ણ પૂછે છે તારી ઈચ્છા પૂરી થઈ કે કેમ રાવણ કહે ના તે પતિવ્રતા છે નજર ઊંચી પણ કરતી નથી મારી સામું જોતી પણ નથી કુંભકર્ણ રાવણને કહે છે તું માયાવી રૂપ ધારણ કરી રામનું રૂપ ધારણ કરી સીતાજી પાસે જા તે રામ આવ્યા છે તે માનશે તે છેતરાઈ જશે અને તને વશ થઈ જશે રાવણ કહે આ રામના નામમાં કંઈક જાદુ જેવું છે હું રામનું સ્વરૂપ ધરવા જાઉં ત્યાં તેમના સ્વરૂપનું ચિંતન કરું ત્યાં કોણ જાણે કેમ મારું મન બદલાઈ જાય છે તેને યાદ કરું છું તો મારા મન બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે રાક્ષસોને જે સ્વરૂપ ધારણ કરવું હોય તે સ્વરૂપનું ચિંતન કરવું પડે છે જ્યારે હું માયાવી રીતે રામનું રૂપ ધારણ કરું છું ત્યારે સીતાજી મને માતા રૂપે દેખાય છે વધુ તને શું કમ કુંભકર્ણ મારા મનમાં પણ કામ રહેતો નથી રામજીનું સ્મરણ કરતાં રાવણ નિષ્કામ થતો હતો ત્યારે મારી જને તો રામજીના પ્રત્યક્ષ દર્શન થયા છે તેથી તેનો સ્વભાવ સુધરે એમાં શું આશ્ચર્ય છે કુંભકર્ણે કહ્યું તું અતિ કામી છે રામનું માયાવિરૂપ ધારણ કરવાથી તારો કામ મરે છે રામજીનું સ્મરણ કરવાથી તારો સ્વભાવ સુધરે છે તારા મનમાં પણ કામ રહેતો નથી તેથી કહું છું કે રામ એ ઈશ્વર છે જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ઈશ્વર છે તું અતિશય કામી હોવા છતાં રામના સ્મરણથી તું નિષ્કામ બને છે તેથી રામ એ ઈશ્વર છે રામ રાજા નથી રામ દેવ નથી રામ તો પરમાત્મા છે તેવા રામ સાથે તું વેર નહીં કરતો સારું જે ઈશ્વર સાથે વેર કરે તેને પછી કોણ મદદ કરે દેવ ઈશ્વર સાથે વેર કરનારો તો મૂર્ખ છે રાવણ હું તને મદદ નહીં કરું વિભીષણની માફક રામજીના ચરણોનો હું આશ્રય કરીશ ત્યારે રાવણે શું જવાબ આપ્યો હશે રામ સાથે મારી વિરોધ ભક્તિ છે મેં વિચાર કર્યો એકલો હું રામની ભક્તિ કરું ભજન કરું તો મારા એકલાનું કલ્યાણ થશે પણ વિરોધ કરું તો મારા વંશનું કલ્યાણ થશે આ રાક્ષસો તામસી છે આ રાક્ષસો કોઈ દિવસ રામનું નામ લેવાના નથી તેઓ ધ્યાન જપ તપ કરી શકશે નહીં રામજી સાથે વેર થશે યુદ્ધ થશે તો તેઓને રામના દર્શન થશે તેઓ રામના દર્શન કરશે તો તેમનું કલ્યાણ થશે આ દરેક રાક્ષસ રામની સન્મુખ જોતાં જોતા મરશે એટલે તે સર્વનો ઉદ્ધાર થશે એ સૌને સદગતિ પણ મળશે એટલે આપણા વંશનું કલ્યાણ કરવા મેં રામ સાથે વેર કર્યું છે એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ ભાવ બતાવ્યો છે આ કેવા સુંદર બાળકો છે ઋષિ ક્યાંથી આને લઈ આવ્યા મારી જે વિચાર કર્યો કે રામ અને લક્ષ્મણ સાથે મારે યુદ્ધ કરવું નથી તે બીજા દ્વારે ગયો મારી જ બીજા દ્વારે આવ્યો તો ત્યાં પણ રામ લક્ષ્મણનો ફેરો ત્રીજા દ્વારે રામ લક્ષ્મણનો પહેરો ચોથા દ્વારે પણ ફરી રામ લક્ષ્મણનો પહેરો મારી જ ને આશ્ચર્ય થાય છે આપણે યજ્ઞ કરવા બેસીએ ત્યારે પ્રત્યેક દ્વાર ઉપર રામ લક્ષ્મણને પધરાવાના હોય છે તો આપણો યજ્ઞ છે એ હંમેશા સફળ થાય છે પણ આ યજ્ઞ એટલે કયો જપ કરવો કથા સાંભળવી મનથી નારાયણને મળવું એ બધા યજ્ઞો છે કે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરી શકે છે સર્વ યજ્ઞોમાં જપયજ્ઞ શ્રેષ્ઠ છે આંખથી દર્શન કરતા કાનથી સાંભળતા મનથી સ્મરણ કરતા કરતા જપ કરીએ તો સમાધિ લાગી જશે કૃષ્ણ મિલન એ પણ આવો જ યજ્ઞ છે હરિ ઓમ